पत्रांग 809, पत्रांग 809, मुंबई, आसो सुद 8 रवि 1953। घणी वार कोना पर छे नाम नथी, घणी वार तम वगैरे थी लिखित पत्रों अमने मळ्या होय छे अने तेनी पहोंच पण लखवानुं अशक्य थई आवे अथवा तो तेम करवू योग्य भासे छे। आटली वात स्मरणमां रहेवा लखी छे, तेवो प्रसंग बनीए जीवने विषे कई तमारा पत्रादिना लेखन दोषथी एम बन्यु हशे के केम, ए आदि विकल्प न थवा अर्थे आ स्मरण राखवाने लख्यु छे। कृपाले लखे छे કે ઘણી વાર તમા વગેરે બીજાઓથી પણ ઘણા પત્રો આવે છે, મળ્યા હોય છે કેટલાય પત્રો, પણ પહોંચ લખવાનું પણ અશક્ય થઈ જાય છે। કારણ અથવા અમને એમ જ યોગ્ય ભાષે છે કે કંઈ પણ લખવું નહીં, એટલે આ બે ચાર પત્રો એવા છે કે આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ છે, વૈરાગ્ય ભાવ વિશેષ રહેવાથી કંઈ લખવા આદિની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થતી નથી, અથવા તો તેમ કરવું યોગ્ય ભાષે છે એટલે કોઈને કંઈ લખવું નહીં એ પ્રમાણે મન જ થતું નથી। આટલી વાત તમને સ્મરણ કરવા માટે લખી છે, સ્મરણમાં રહેવા અને તેવો પ્રસંગ બનીએ જીવને વિશે કંઈ પત્ર આદિ લેખન દોસ્તીએ બન્યું હશે, તમને એમ લાગે કે શું મારાથી કંઈ એવું લખાઈ ગયું હશે કે જેથી કૃપાલદેવને એ ન ગમ્યું હોય, એવું તો કંઈ મારો દોષ તો નથી, તો કૃપાલદેવ એવું કોઈ કારણ નથી, અમારું જ વૈરાગ ઉપશમનું બળ એવું છે કે અમને જ આ બધું લખવાનું કંઈ ગમતું જ નથી। આટલી વાત તેવો પ્રસંગ બનીએ જીવને વિશે કંઈ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ, એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ લખ્યું છે કે તમે કોઈ એવો વિકલ્પ રાખશો નહીં, તમારા કંઈ લખવાથી અમને એમ થયું છે એમ નથી, અમારી વૃત્તિ જ એવી છે કે હવે કંઈ લખવું નહીં। જ્યારે વિશેષ આત્મ ઉપયોગમાં દશા હોય ત્યારે આવું કંઈ બહારનું ગમે નહીં, લખવાની વૃત્તિ જ ન થાય। હવે લખે છે, જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવા યોગ્ય છે। જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવા યોગ્ય છે। તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથા, કૃપાલે લખે છે કે જેની ભક્તિ નિષ્કામ છે, જે ભક્તો ભગવાનની ભક્તિ કરીને કાંઈ પણ ઈચ્છતા નથી, ભગવાન પાસે ભક્તિના ફળમાં જેને કાંઈ વાંછા નથી, કાંઈ જોઈતું જ નથી, એવી નિષ્કામ જેની ભક્તિ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન પણ એ મહત પુણ્યરૂપ જાણવા આવ્યું છે। એટલે ઘણું મોટું પુણ્ય થયું હોય એટલે પુણ્યનો બંધ ઘણો વિશાળ હોય ત્યારે જ આવા પુરુષોનો સમાગમ કે દર્શન પણ થાય છે, જેની ભક્તિ નિષ્કામ છે। સકામ ભક્તિ તો આખું વિશ્વ કરે, પણ જેને ભગવાનની ભક્તિ કરીને કાંઈ જોઈતું જ નથી એવા તો કોઈ વિરલા જ છે, નહીં તો ઊંડે ઊંડે એને ઇન્દ્રિય સુખની આકાંક્ષા રહ્યા કરે કે ભક્તિ કરીશું તો શરીર સારું રહેશે, કુટુંબમાં કંઈ વિક્ષેપ ન પડે, બીમાર ન પડે, બધું વ્યવસ્થિત ચાલશે એવું જીવને રહ્યા કરે, એટલે બધા કંઈ ને કંઈ ધર્મને કેમ માને કે ભાઈ ધર્મ કરીએ તો પછી કોઈ તકલીફ ન આવે, એવી કંઈ ને કંઈ ઊંડે સાંસારિક સુખની જ ઈચ્છા પડી હોય છે, પણ જેને ખરેખર કંઈ જોઈતું જ નથી, માત્ર જન્મ મરણથી મુક્ત સેવા સિવાય ભગવાનની ભક્તિ કરીને કાંઈ જોઈતું નથી એવા તો કોઈ વિરલા જ છે। સંત કબીર કે સંત નરસિંહ મહેતા જેવા તો કોઈ વિરલા છે। અહીંયા કે છે
पत्रांक 231 में महात्मा कबीर जी तथा नरसिंह मेहतानी भक्ति अनन्य अलौकिक अद्भुत अने सर्वोत्कृष्ट हती। तेम छतां ते निस्पृहा हती। स्वप्ने पण तेमणे एवी दुखी स्थिति छतां आजीविका अर्थे व्यवहार अर्थे परमेश्वर प्रत्ये दीनपणू कर्युं नथी। दीनपणू एटले याचकपणू, भगवान पासे એમની ગમે તેવી દીન સ્થિતિ હોય છતાં પણ એમની ભક્તિ તો સદા નિષ્કામ જ હતી। કામ એક આત્માર્થનું બીજો નહીં, મન રોગ જેના મનમાં માત્ર આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ રોગ નથી। મહાત્મા કબીરજી માર્ગાનુસારી પુરુષો હતા, વૈરાગ ઉપસંભાળી જેની દશા હતી, નરસિંહ મહેતાની ભક્તિ તો સંત પુરુષોએ પણ વખાણી છે કે ભલો થયો ભાગી જંજાળ સુખે ભસું શ્રી ગોપાળ। આવા પુરુષો હતા જે હંમેશા પ્રભુમય જેનું જીવન હતું। એમ કાશીબેન જ્યારે અહીંયા આવેલા, જાડા કાશીબેન બ્રહ્મચારી બહેનોમાં બે કાશીબેન હતા, એક મોટા હતા શરીરમાં, એક પાતલા હતા, એટલે એમને બાળપણમાં લગ્ન કરેલા, પછી વિધવા બની ગયા તરત જ 2 જ વર્ષમાં। એટલે પછી આવ્યા એટલે પ્રભુશ્રી એમને શું કહે કે પ્રભુ ભલું થયું ભાગી જંજાળ સુખે ભસું શ્રી ગોપાળ, ચાલો આ જંજાળ સારી થઈ, ધણી મરી ગયો તો હવે કોઈ ઉપર છે નહીં, હવે આપણો ધણી પરમ કૃપાળો દેવ, એમ કરીને બધું ભૂલી જાઓ અને હવે આ ભગવાનની ભક્તિમાં લીન થઈ જાઓ। તે પછી અહીંયા જ રહેલા આખી જિંદગી સુધી। પ્રભુશ્રી એમને બ્રહ્મચર્ય વ્રત આપેલું, એવા 4 બ્રહ્મચારી બહેનોમાંના એક હતા। આ અસલ વાક્ય નરસિંહ મહેતાએ બોલેલા, નરસિંહ મહેતા ભગવાનની ભક્તિમાં તન્મય રહેતા। કોઈ આવીને એમને કહ્યું કે તમારી પત્ની તો ગુજરી ગયા, ત્યારે મરતી મહેતાએ એ સહેજે એમ કહ્યું કે ભલું થયું ભાગી જંજાળ સુખે ભસું શ્રી ગોપાળ। ભગવાનની ભક્તિમાં આ એક કર્મને આધીન અંતરાય તો તે પણ દૂર થયો, હવે નિશનિંદ પ્રભુની ભક્તિમાં લીન રહી છું। કેમ કે જેસી ભક્તિ તેસી પ્રભુ કરુણા, જેવી પ્રભુ પ્રત્યે આપણી અંતરની ભક્તિ હશે તેવી જ ભગવાનની કરુણા થશે। જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા, શ્વેત શંખ મે દૂધ મિલ્યો હો। જૈસી ભક્તિ જેવા ભાવ તેવા પ્રભુ ફળે, જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા, શ્વેત શંખ મે દૂધ મિલ્યો હો। દર્શન થે નવનિધિ મે પાઈ દર્શન થે, હે ભગવાન આપના દર્શન કરવાથી, દર્શન થે નવનિધિ મે પાઈ દુઃખ દોહગ સવી દૂરે ટળ્યો હો। સંભવ જિન જબ નયન મિલ્યો હો। સંભવનાથ ભગવાન પ્રત્યે જ્યારે કે મારે નેત્રો મળી ગયા એટલે કે એના પ્રત્યે મને ભક્તિ પ્રગટિ, ત્યારથી દુઃખ દોહગ સવી દૂરે ટળ્યો। ત્યારથી આ મહાત્માઓ કહે છે કે દુઃખ અને બધા જ દોહગ દર્દ બધા જ દૂર ભાગી ગયા। અને તાપના દર્શન કરવાથી તો મેં નવ નિધાન પામ્યો, કોને આ થાય એવી, જેને ખરી અંતરની ભક્તિ હોય, સંસાર પ્રત્યે જેને પ્રેમ ન હોય તેને જ ભગવાન પ્રત્યે પ્રેમ હોય। કેમ કે પ્રેમરૂપી એક મૂડી છે એ એક જ ઠેકાણે રહે, ભગવાન પ્રત્યે હોય તો સંસાર પ્રત્યે નહીં, ને સંસાર પ્રત્યે હોય તો ભગવાન પ્રત્યે નહીં। જેટલો પ્રમાણ સંસાર પ્રત્યે ઘટાડવામાં આવે તેટલી જે મૂડી ભગવાન પ્રત્યે લાગે છે। એટલે જેને ખરેખર ભગવાન ભક્તિનો આનંદ ક્યારે આવે કે એને સંસારમાં આસક્તિ ઓછી હોય ન હોય,
तेटली एने भगवानी भक्ति में खूब आनंद रहे। अने जैसी भक्ति तैसी प्रभु करुणा। एम नरसिंह मेहता की भक्ति भगवान प्रत्ये तन्मय हती, अनन्य हती, एमने बीजा कोई प्रत्ये प्रेम न तो भगवान की भक्ति अलौकिक हती। एले सांसारिक इच्छा रहित हती, लोकोने देखाड़वा माटे नहोती, अद्भुत हती अने सर्वोत्कृष्ट हती। सर्वोत्कृष्ट केम? केम के एमने मन तो काम एक आत्मार्थनु बीजो नहीं मन रो, मात्र एक आत्मित करवानो जनो लक्ष्य। तेम छता ते निष्प्राती आवी भगवान प्रत्ये अडोल भक्ति होवा छता पण तेमने मन भगवान प्रत्ये निष्प्रत निष्काम भक्ति हती, सकाम भक्ति नहोती। स्वप्ने पण तेमणे एवी दुखी स्थिति छता आजीविका अर्थे व्यवहार अर्थे परमेश्वर प्रत्ये दीनपणू कर्युं नथी। नरसिंह मेहतानी झूंपड़ी प्रसिद्ध छे, झूंपड़ी मरे भगवान नु भजन करे, एमने एवी स्थिति छता आजीविका माटे पण भगवान पासे के व्यवहार अर्थे भगवान पासे कई पण याच्युं नथी। तेम कर्या छता, तेम कर्या सिवाय जो कि ईश्वर इच्छा थी व्यवहार चालो गयो छे। एमनी कई पण इच्छा भगवान प्रति नहोती तो पण प्रारब्ध प्रमाणे एमनो बधो व्यवहार थयो छे। तथापि तेमनी दारिद्र्यावस्था हजु सुधी जगत विधि छे अने एज एमनु सबळ महात्म्य छे। नरसिंह मेहतानी झूंपड़ी એટલે કે એમની દારિદ્ર્યવસ્થા આજે પણ પ્રસિદ્ધ છે અને પરમાત્મા એમના પરચા પૂરા કર્યા છે। પરમાત્મા તો કોઈ કરવા ના આવે પણ પરમાત્માનો કહેવાનો અર્થ કે જે એના ભક્તો હોય એ ભગવાન પ્રત્યેની સામા વ્યક્તિની ભક્તિ જોઈ અને એનું કાર્ય સિદ્ધ કરી પણ દે। નરસિંહ મહેતાનું મામેરું આપોઆપ થઈ ગયું, એ તો કંઈ કમાવતા નહોતા। હા, કુંવરબાઈનું પણ થયું, એમ ભગવાનની ભક્તિમાં જે લીન રહે એમ બધું જ થઈ જ જાય છે। પરમાત્મા એમના પરચા પૂર્યા કર્યા છે એ ભક્તોની ઈચ્છાની ઉપર વટ થઈને, ભક્તિ ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્યમય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય। જો ભક્તિ કરીને ભગવાન પ્રત્યે કંઈ પણ બુદ્ધિ રાખે, કંઈ મેળવવાની કામના બુદ્ધિ રાખે તો એને ભગવાનની ભક્તિ ખરી રીતે છે જ નહીં। ભગવાનનું ખરું રહસ્ય તેમને ન સમજાય। જેને અંતરથી સાચી ભક્તિ ભગવાન પ્રત્યે નથી તો એને સાચી આત્મ શાંતિ પણ ન હોય અને એને સાચું તત્વ પણ એને ન સમજાય। એટલે ભક્તિ પહેલાં જોઈએ, ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય તો જ્ઞાન પણ બધું શૂન્ય છે। પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે। એટલે અહીંયા કહે છે, જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવાયું છે। તમારા સમીપ સત્સંગીઓને સમવ સ્થિતિએ યથાયોગ્ય, એટલે કૃપાલદેવનો આત્મા તો સમભાવમાં સ્થિત છે એટલે સમતા ભાવે સૌને અમારા યથાયોગ્ય। આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, હવે પત્ર